ઝાલોદ મહુવા બસનો ચાલક રાજપાટમાં ચાલુ બસે દારૂ પીતા લોકોએ હોબાળો મચાવી ગાડી થંભાવી હતી. દાહોદ જિલ્લાના ઝાલોદ બસ સ્ટેશનથી સાંજના સમયે ઝાલોદથી મહુવા વાયા દાહોદ એક્સપ્રેસ બસ મુસાફરો સાથે દાહોદ એસટી ડેપો પર આવી હતી. દાહોદ બસ સ્ટેન્ડ પર લાંબા વિરામ બાદ આશરે રાત્રિના 9:15 સુમારે બસ મુસાફરો સાથે મહુવા જવા માટે રવાના થઈ હતી. મહુવા જવા નીકળેલી એસટી બસનો ચાલક રાજપાટમાં હોવાના કારણે ફક્ત 1 કિલોમીટરના અંતરમાં એક વૃદ્ધ જોડે તેમજ બાઇક ચાલક સવારો સાથે અકસ્માત સર્જતા બચી જવા પામ્યો હતો. દાહોદ શહેરના દેસાઈ વાડ ચોક પસાર કરતા જ રાજપાટમાં મદમસ્ત બસ ચાલકને ચાલુ બસે જ દારૂ પીતા મુસાફરે નિહાળ્યો હતો, જેથી લોકોએ બૂમાબૂમ કરી બસને સ્થળ ઉપર ઊભી રખાવી હતી. તમામ મુસાફરોને બસમાંથી નીચે ઉતરી જઈ બીજી બસની રાહ જોવા લાગ્યા હતા તેમજ પોલીસને બોલાવી હતી. ત્યારે એસટી ડેપો મેનેજર દ્વારા ઘટનાનો ચિતાર લઈ નવા ચાલકની વ્યવસ્થા કરતા તમામ મુસાફરો બસમાં બેસી મહુવા જવા માટે રવાના થયા હતા. જ્યારે ઘટના સ્થળે આવેલી પોલીસે રાજપાટમાં ઝડપાયેલ ચાલકની બેગમાંથી દારૂની બોટલો કબજે લઈ વધુ તપાસ આરંભી હતી. સવાર માં આખી આટલો ઉજાગરો છે કે આવશે 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 કે 9 વાગ્યા ત્યાં પછી ડ્રાઈવર આવ્યો એ બી પીધેલી હાલતમાં આવ્યો અને એના ખિસ્સામાંથી કોટોરી પડી ગયું. પોલીસ વાળાએ લીધું તો એ ગાડી હાંકી દીધી અને અહીંયા આપણે કાકાને મારી નાખતો હમણાં, એટલે અમારે પછી ઉતારી પડવો પડ્યો છે. તમારે ભરવાનું છે એની તમને કેવી રીતે ખબર પડી? પીધેલો છે પીધેલો હાલચાલી ના લક્ષણો પડી ખબર પડી એને ગંધ આવે છે. હમણાં કઈ છે બસ ડ્રાઈવર? એ જતો રહ્યો છે અહીંથી કઈ બસ સ્ટેશન માં ક્યાં ગયો છે? હા બસ વાળા છે ને ભાઈ, ડ્રાઈવર છે ને, બસ દારૂ પી ચલાવે છે અને બીજું કંઈ નહીં. અમારે તકલીફ કંઈ નહીં, આગળ એક કાકાને ઠોકી દીધો અને પછી આગળ જઈને અમારે ગમે તે થાય તો કોણ જવાબદારી લે? હું થયું તમારે કહેવા માંગુ. એના પછી તમને કેવી રીતે ખબર પડી કે દારૂ પીધેલો છે? હા પેલા છોકરાએ જોયું કે કોટલી નીચે પગતા જોયું એમ અને એ દારૂ પીધેલો છે, તમે બી દેખી શકો છો. એવું તો ડ્રાઈવર કઈ ગયો?